સુરતના અમરોલીના કાંસાનગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષને ચપ્પુના ઘા મારી નિર્દય રીતે મોતને ઘાટ ઉતારી દેવાતા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતના અમરોલીના કાંસાનગરમાં બનેલી આ હત્યાની ઘટના વિશે પૂછપરછ કરવામાં આવતા પાડોશી કાજલ રાઠોડે જણાવ્યું હતું કે આ ઝઘડો યુવતીને લઈને થયો હતો। જો કે ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું હતું, તેમ છતાં રાત્રે ફળિયાવાસીઓએ બહારથી માણસો બોલાવી સમપક્ષના યુવકોને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો હતો। જો કે આ ઝઘડાનો અવાજ સાંભળી અજય રાઠોડ ઘરની બહાર આવીને તેણે જોતા તેના પર પણ હુમલો થયો હતો। 10-15 લોકોનું ટોળું અજય પર તૂટી પડ્યું હતું। ચપ્પુના ઘા અને લાકડાના ફટકાથી માથાના ભાગમાં માર મારતા અજય રાઠોડ લોહી લુહાણ થઈ ગયો હતો। લોહીથી લથપથ અજયને 108ની મદદથી સ્મીમેર લવાતા તેને મૃત જાહેર કરાયો હતો। 24 વર્ષીય અજય માતા પિતા પત્ની અને બે સંતાનોમાં એકનો એક કમાવ હતો। અજયના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યો છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। અમરોલી પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।